નમસ્કાર, ડ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. છેલ્લા કેટલાક સમયથી દર્શક મિત્રો, ભાજપનો આંતરિક જૂથવાદ અવારનવાર સપાટી પર આવી રહ્યો છે, ખાસ કરીને રાજકોટથી. જી હા દર્શક મિત્રો, ખબરો અનુસાર ગઈકાલે જ અહીં મેયરના બંગલે યોજાયેલ કારોબારી બેઠકમાં મંચના બેનર પર સીએમ અને પ્રદેશ અધ્યક્ષ કે પ્રધાનમંત્રીનો ફોટો નહીં હોવાનો વિવાદ હજુ તો થમ્યો નથી. ત્યાં તો હવે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો બ્રહ્મ સમાજ સાથે સમારોહ યોજાવાની વાત સામે આવી છે. તાજેતરમાં દર્શક મિત્રો, ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે અહીં સમારોહ યોજાયો હતો, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના જૂથના નીતિન ભારદ્વાજ રહ્યા હતા ગેરહાજર. હવે ત્યારબાદ રૂપાણીનો આ જે સમારોહ યોજાવાનો છે તેને લઈને અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. પહેલા પાટીલનો અને હવે રૂપાણીનો આ કાર્યક્રમ, તેમાં પણ મહત્વની વાત એ છે કે બ્રહ્મ સમાજના સ્થાનિક દિગ્ગજ અગ્રણી કશ્યપ શુક્લા અને સાંસદ મોકરિયાનું નામ અહીં કપાતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સાંસદ સહિત દિગ્ગજ અગ્રણીઓ કપાતા ભાજપનો જે જૂથવાદ છે ને, તે સપાટી પર આવ્યો છે, સામે આવ્યો છે. જાણીએ આ અંગે ડિટેલમાં. સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે બીજી તરફ એવી પણ ખબર સામે આવી છે કે રૂપાણીને મંચસ્થ કરવા માટે આજે મનપાએ વોર્ડ નંબર 9માં કમ્યુનિટી હોલનું નામકરણ કરવાના નામે મનપાએ તત્કાલ કાર્યક્રમ પણ ઘડી કાઢ્યો હતો. શું છે આ સમગ્ર મામલો, આવો જાણીએ ડિટેલમાં. દર્શક મિત્રો, આત્મીય કોલેજમાં આજે યોજાવાના બ્રહ્મ સમાજના આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ પણ મુખ્ય અતિથિ હોવાની વાત સામે આવી છે. પરંતુ રાજકોટના વર્તમાન મંત્રી, સાંસદ કે ધારાસભ્યના નામનો ઉલ્લેખ સુદ્ધા કરાયો નથી તેવું સામે આવી રહ્યું છે. દર્શક મિત્રો, સાંસદ રામભાઈ મોકરિયા તેમજ કશ્યપ શુક્લા બંને તો ભાજપના હોવાની સાથે સાથે બ્રહ્મ સમાજના અગ્રણી હોવા છતાં પણ તેમના નામ નથી તેવું સામે આવી રહ્યું છે આમંત્રણ પત્રિકામાં. આપને જણાવી દે કે આ અગાઉ બંને આગેવાનો દ્વારા જે કાર્યક્રમ યોજાયો હતો ને, તેમાં નીતિન ભારદ્વાજનું નામ ન હતું. અને હવે બંનેના નામ કપાતા જૂથવાદ જાણે ફરી એકવાર વધુ એકવાર સપાટી પર આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. આપને જણાવી દે કે આજે કમ્યુનિટી હોલનું અભય ભારદ્વાજ નામકરણ કરવામાં આવ્યું છે, જેમાં રૂપાણી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, આ નામકરણ માટે મનપામાં રૂપાણીએ પસંદ કરેલ કોર્પોરેટર મનીષ રાડિયા દ્વારા તેમજ ભાનુબેન બાબરિયાના ટેકા દ્વારા અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકીને ફટાફટ મંજૂર કરી દેવાઈ હતો અને જેના પગલે ભાજપના જ અમુક કાર્યકરો નારાજ જોવા મળ્યા હોવાની વાત સામે આવી છે, ખબર સામે આવી છે. એટલું જ નહીં દર્શક મિત્રો, આ હોલનું લોકાર્પણ રૂપાણી મુખ્યમંત્રી હતા ને ત્યારે થઈ ગયું હોવા છતાં પણ આશ્ચર્યજનક રીતે તેના નામકરણનો કાર્યક્રમ ઘડાતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. કારણ કે સામાન્ય રીતે કોઈ પણ બિલ્ડિંગનું નામકરણ હોય ને તે લોકાર્પણ વખતે જ થતું હોય છે, પરંતુ લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હવે આ જૂથની હાજરી અપેક્ષિત નથી, ત્યારે મનપામાં આવા કાર્યક્રમો જ જાણે મુખ્ય બની ગયા છે તેમ લાગી રહ્યું છે. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.